ભરૂચથી મહત્વના સમાચાર. નર્મદા કિનારે હિમાલયન બતકો મૃત હાલતમાં મળી આવ્યા. હિમાલયન બતકોના મોતથી ચકચાર મચી ગયું છે. નર્મદાના પ્રદૂષિત પાણીને કારણે કદાચ મોત થયા હોવાની લોક ચર્ચા. બતકોના મોતને પગલે સરકારી તંત્ર દોડતું થઈ ચૂક્યું છે. નદીના પાણીના નમૂના વન વિભાગમાં મોકલવામાં આવશે. તસવીરમાં પણ આપ જોઈ શકો છો, એક સાથે હિમાલયન જે બતકો છે તે મૃત અવસ્થામાં મળી આવ્યા છે અને નદીના કિનારા પર, નદીના પટ પર તો મૃત અવસ્થામાં આ તેમની જે બોડી છે તે જોવા મળી છે. અને આ સ્થિતિ સામે આવતા જ સૌ કોઈમાં આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો અને સવાલ ઉપજાવે છે અને શંકા પણ ઉપજાવે છે કે જે પ્રકારે નર્મદાનું જે પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, કેમિકલયુક્ત પાણી જે ભેળસાયું છે, શું તે જ કારણ છે કે પછી કોઈ અન્ય કારણ? અંકિત મોદી સંવાદદાતા ફોન લાઈન પર. અંકિત, પ્રદૂષિત પાણીનું જ મુખ્ય કારણ કે પછી કોઈ અન્ય? શું વધુ વિગતો? જી જગદીશ, ભરૂચના વન વિભાગે મામલે પાણીના નમૂના એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈકાલે આખો મામલો સામે આવ્યો હતો, જેમાં તંત્રને માહિતી મળી હતી કે કેટલીક બતકો મૃત હાલતમાં મળી આવી છે. આ હિમાલયન બતકો ખાસ કરીને ઠંડીના સમયમાં નર્મદા કિનારે આવી અને વસવાટ કરતી હોય છે અને તે સેવા અને અન્ય વસ્તુ ખાતી હોય છે. કદાચ પાણીનો એક મુદ્દો પણ ચોક્કસ આગળ કરી શકાય કે આ પાણીના કારણે પણ તેનું મોત નિપજ્યું હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારના ઝેરી તત્વોના કારણે પણ તેનું મોત નિપજ્યું હોઈ શકે. આ તમામ મામલે વેટરનિટી ડોક્ટર અને વન વિભાગની ટીમે એક સંયુક્ત તપાસ શરૂ કરી છે અને આજે સાંજ સુધીમાં કયા કારણોસર મોત નિપજ્યું તેની હકીકત સપાટી પર આવી શકે છે. જગદીશ, અંકિત આભાર. સમગ્ર માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો શંકા છે પ્રદૂષિત પાણી, હવે જોવાનું રહેશે કે જે રિપોર્ટ આગળ મોકલ્યો છે રિપોર્ટમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે, કયું કારણ સામે આવે છે.